नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 गुजराती चैप्टर 19 ईश्वर सर्वव्यापी, लेखक आनंद शंकर ध्रुव, साहित्य प्रकार चिंतनात्मक निबंध, संदर्भ ग्रंथ हिंदू धर्मनी बाळपोथी। आ चैप्टरना बीजा पीडीएफ वीडियो लेक्चर में आपणे चेप्टर ने आगळ वात करिए। पहला अगाउना एटले के प्रथम पीडीएफ वीडियो लेक्चर में आपणे आ चेप्टर नो शीर्षक, लेखक परिचय अने आ चेप्टर ना मूळ भाव अने अर्थनी वात करी हती। लेखके पोताना ऊंडा चिंतन अने अनुभवना आधारे, तत्वचिंतनना आधारे ईश्वर अत्र तत्र ने सर्वत्र कई रीते बिराजमान छे ए खूब मनन चिंतन अने प्रसंग शैली द्वारा एमने लखाण कर्यु छे। ईश्वर द्वारा आजे सजीव अने निर्जीव सृष्टिनु सर्जन ईश्वर द्वारा निर्मित छे, भले देखातो नथी पण ए नथी, એની હાજરી નથી એ માનવું ભૂલ ભરેલું છે, એ વાતનું ખંડન કરતા ઈશ્વરને અનુભૂતિ, ઈશ્વર કઈ રીતે વિરાજમાન છે એ આપણે પ્રથમ પેડે વિડીયો લેક્ચરમાં વાત કરી હતી અને ચેપ્ટરની શરૂઆત કરી હતી અને છેલ્લે આપણે જોયું હતું કે શરૂઆતમાં વિદ્યાર્થીનો જે પ્રશ્ન હતો, ઈશ્વરની શક્તિથી જો આ સઘળું જગત ચાલે છે તો ઈશ્વર એ સર્જન એ શેમાંથી કર્યું છે, એ મૂળ વાતનો જવાબ શિક્ષકે જે રીતે આપ્યો જે ઉદાહરણ દ્વારા, પણ અહીં ચેપ્ટરના મૂળ વિચારો તો આનંદ શંકર ધ્રુવના છે પણ આપણે સરળતાથી સમજી શકીએ એટલે અહીં ગુરુ શિષ્યના સંવાદો એ રીતે આપેલા છે જેથી આપણને સમજવામાં સરળતા રહે। તો ઈશ્વરનો વિદ્યાર્થીનો જે પ્રશ્ન હતો તો એનો જવાબ આપતા શિક્ષકે જે કહ્યું કે ઈશ્વરને સર્જન કરવા માટે કશું બહાર લેવા જવું નથી પડતું, પણ મનુષ્ય જે કંઈ સર્જન કરે છે તો ઈશ્વર નથી, કારણ કે ઈશ્વર દ્વારા નિર્મિત વસ્તુઓમાંથી એ નવું સર્જન કરે છે। પણ આ વાતને સમજાવવા માટે શિક્ષકે જે કીધું, હું તમને એક આ વાત સમજાવવા માટે પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું છું, ત્યાં સુધી આપણે પ્રથમ પીડીએફ વિડીયો લેક્ચરમાં વાત થઈ હતી, હવે ત્યાંથી આપણે વાત આગળ વધારીએ। તો શિક્ષક જે પ્રાચીન વાર્તા કહે છે કે પૂર્વે આવા જ એક વડ નીચે ઉદાલક નામે એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતા હતા, કે પૂર્વે પહેલાના સમયમાં આવા જ એક વડ નીચે, અત્યારે જે વિદ્યાર્થીઓ બેઠા છે તો એક આવા જ એક વડ નીચે ઉદાલક નામનો બ્રાહ્મણ એ ઝૂંપડી બાંધીને રહેતા હતા। આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં। કે બ્રાહ્મણ છે તો ખૂબ વિદ્વાન છે, જાણકાર છે, જ્ઞાની છે, પંડિત છે, પણ આ ઉદાલકનો જે પુત્ર છે શ્વેતકેતુ એને ભણવું બિલકુલ ગમતું નહીં। આઠમે વર્ષે એને યજ્ઞોપવિત એટલે કે જનોઈ દીધું હતું, એ 8 વર્ષનો થયો એટલે આપણે જે આપણો અસલ રિવાજ હતો, કે પછી આ પૂર્વેના સમયની વાત છે કે યજ્ઞોપવિત 8મા વર્ષે દીધા પછી કુમારે ગુરુના ઘેર જઈ વિદ્યા પ્રાપ્ત કરવાનો આપણો જે રિવાજ હતો, પણ એના પુત્ર શ્વેતકેતુને ભણવું ન ગમતું। 8મે વર્ષે એને જનોઈ આપી દીધી એટલે કે યજ્ઞોપવિત દઈ દીધું, યજ્ઞોપવિત દીધા પછી તરત કુમારે ગુરુને ઘેર જઈ વિદ્યા ભણવી એવો આપણો અસલ રિવાજ હતો, એ આપણી પરંપરા હતી, પણ આ છોકરો 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘેર ગયો નહીં। 8 વર્ષે જનોઈ આપી દે પછી એને ગુરુના ઘેર ભણવા જાઓ આપણે પરંપરા, પણ પૂર્વેની વાત છે, પ્રાચીન વાત છે, પણ આ છોકરો 12 વર્ષનો થયો
तो पण गुरुने घेर हजी विद्या लेवा भणवा माटे गयो नथी। एटले आ बाबत थी एक दिवस एना पिताए खेद पामी एटले के दिलगीरी दुख साथे श्वेत के तूने पोतानी पासे बेसाड़ियो अने कह्यु भाई जो हजू अपना कुल में कोई आप कुल एटले वंश कुटुंब में कोई भणिया वगर नो रहियो नथी। तो गुरु ने घेर जे विद्या भणी आवे तो सारू। बस एने पिताए नी पासे बेसाड़े आटलू ज कीधु के अपना वंश में अपना खानदान अपना कुटुंब में कोई भण्या वगर नो नथी। एटले तारे गुरु ने घेर जे विद्या तू भणी आवे तो सारू। आ कोमल पण सचोट ठपकानी, कोमल एटले मीठो ठपको, એટલે ઠપકો છે, ઠપકો એટલે ધમકાવવું, ટકોર કરવી, ખીજાવવું, પણ મીઠો ઠપકો, પણ કેવો સચોટ અસર કરે તેવો અસરકારક ઠપકો એને પિતાએ શ્વેતકેતુને સમજાવ્યો। એની આ કોમળ પણ સચોટ ઠપકાની શ્વેતકેતુના મન ઉપર ખૂબ ઊંડી અસર થઈ। એટલે એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો અને પિતાજીના મીઠા ઠપકાથી પણ અસરકારક ઠપકાથી પિતાની વાત માની એ દૂર દેશ ગુરુના ઘેર વિદ્યા ભણવા જાય છે। 12 વર્ષ સુધી એ ગુરુને ઘેર રહ્યો, 12મા વર્ષે જાય છે અને 12 વર્ષ સુધી ગુરુના ઘેર રહ્યો અને અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો। વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો। પહેલાં એ અભણ અને તોફાની હતો પણ નિર્ભિમાની હતો, ભલે જેણે અભ્યાસ કર્યા વગરનો હતો પહેલા, જ્યારે એણે અભ્યાસ નહોતો કર્યો ને ત્યારે એ તોફાની હતો પણ નિર્ભિમાની અભિમાન વગરનો હતો, પણ હવે તે વિદ્વાન એટલે કે એનામાં જ્ઞાન વિદ્વતા છે અને ઠરેલ પણ અભિમાની અને અકડ દેખાય, ભલે વિદ્વાન જ્ઞાની બન્યો છે, ઠરેલ પુખ્ત વિચારો ડાહ્યો શાણો પણ અભિમાની અને અકડ દેખાયો, પણ એને પોતાની વિદ્યાનું અભિમાન છે, ઘમંડ અને ગર્વ છે, એ અકડ બન્યો છે, વળે નહીં એવો। એટલે અભ્યાસ પૂર્વે એ નિર્ભિમાની હતો, અભ્યાસ કર્યા પછી એનામાં અભિમાન છે એવું એના પિતાએ જોયું। પિતાએ જોયું કે છોકરો બહુ ભેણો છે પણ હજુ ખરા ધર્મનું પ્રભુના જ્ઞાનનું શિક્ષણ નથી મળ્યું એટલે અભિમાની છે। તેથી પિતાએ એને પાસે બેસાડી કહ્યું, શ્વેતકેતુ તારી બુદ્ધિ તો બહુ કેળવાય છે, કે તું બુદ્ધિથી ખૂબ કેળવાયો છે, જ્ઞાની બન્યો છો, તું વિદ્યા ભણ્યાનો અભિમાન બહુ રાખે છે, હું જોઉં છું કે તને તારી વિદ્યાનો અભિમાન છે, પણ હું તને એક પ્રશ્ન પૂછું એનો ઉત્તર દે। તે કદી તારા ગુરુને આ પ્રશ્ન કર્યો છે કે ગુરુજી એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય? એને પિતાએ જોયું, એને પાસે બેસાડી કીધું કે તું ખૂબ જ્ઞાની બહેનો છે, તું વિદ્યા તારા જ્ઞાનનું અભિમાન છે દેખાય છે, પણ હું તને એ પ્રશ્ન પૂછવાનો ઉત્તર દે કે ક્યારે તારા ગુરુને આ પ્રશ્ન કર્યો છે કે ગુરુજી એવો કયો પદાર્થ હશે કે જે એક જાણી લેવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય? શ્વેતકેતુએ કહ્યું, પિતાજી એકને જાણવાથી તે વળી બધાનું જ્ઞાન શી રીતે થઈ જાય? આ પ્રશ્નથી પ્રશ્નનો શ્વેતકેતુએ જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન કર્યો કે પિતાજી એવું તે શું વળે કે એક વસ્તુ જાણવાથી બધું જ્ઞાન થઈ જાય? તો એના પિતા બોલ્યા કે જો ભાઈ, જો બેટા, આ માટી છે, આ એક માટીને પૂરેપૂરી જાણી લઈએ તો પછી માટીનું આપણને જ્ઞાન થઈ જાય, તો માટીમાંથી બનેલા ઘડા કે ઈંટ વગેરે જે કાંઈ પદાર્થો છે એ આપણે બધાને જાણી શકીએ કે એમાં મૂળ વસ્તુ આ માટીની છે, કારણ કે માટીના બનેલા તે સર્વ પદાર્થના નામ જુદા છે પણ ખરી વસ્તુ તો શું છે એમાં, એ માટી છે।
કે તમે એક માટીને ઓળખી લો કે ભાઈ માટી છે, માટીને માટીમાંથી આપણે ઘડા, ઈંટ વગેરે જે કાંઈ પદાર્થો બને છે, ગરબા બને, કોડિયા બને કે તાવડી બને, કેટલી વસ્તુઓ માટીની બનતી હશે. પણ આપણે જો માટીનું જ્ઞાન હોય તો આપણે એ વસ્તુને જોઈને કહી શકીએ કે આ માટીની બનેલી છે, કારણ કે આપણે માટીનું જ્ઞાન ધરાવીએ છીએ. પણ એ ભલે એ વસ્તુનો આકાર, એનો ઉપયોગ, એના આકાર પ્રકારનો ઉપયોગથી એનું નામ માત્ર અલગ છે કે આ એ આ ઈંટ છે, આ ઘડો છે, આ માતાજીનો ગરબો છે, આ દીવાનું કોડિયું છે કે આ તાવડી છે વગેરે જે કાંઈ વસ્તુઓ, એના આકાર પ્રકાર અને ઉપયોગથી માત્ર એનું નામ જુદું છે, પણ એમાં રહેલી મૂળ વસ્તુ તો શું છે? માટી. એ માટીમાંથી બનેલું છે, એના આકાર પ્રકારથી ફક્ત એનું નામ અલગ છે. એ જ પ્રમાણે આપણે લોટું એટલે લોખંડને જો બરાબર સમજી લઈએ તો લોખંડમાંથી બનેલા સર્વ પદાર્થો આપણે સમજવામાં આવી જાય. એ આપણે ખબર છે કે લોખંડ છે ને એ વજનદાર છે, એ વજન સાથે એ કડક છે, એનાથી આપણને ઈજા પહોંચે છે. આમ લોખંડને આપણે સમજતા હોઈએ, ઓળખતા હોઈએ તો લોખંડમાંથી બનેલા સર્વ પદાર્થોના નામ માત્ર અલગ છે. ખરી વસ્તુ તો એમાં લોખંડ છે. કે આપણે લોખંડમાંથી અનેક વસ્તુઓ બનતી હોય, જેમ કે છરા બને, તલવાર, ખીલા, આપણે જે સ્લેબ ભરીએ મકાન, એમાં જે સરિયા હોય, આવી તો કેટલીય વસ્તુઓ લોખંડમાંથી બનતી હોય છે. પણ એના આકાર પ્રકારને ઉપયોગના કારણે એના નામ જુદા હોય, પણ મૂળ વસ્તુ એમાં લોખંડ હોય. એમ તમે લાકડું લઈ લો, એમાંથી બનતું અલગ અલગ વસ્તુ કે ફર્નિચર, એ બન્યા પછી એનું નામ જુદું હોય, પણ મૂળ વસ્તુ લાકડું. એમ સોનું, ગોલ્ડ, એમાંથી અલગ અલગ વસ્તુ બને, બંગડી, ચેન, વીંટી, કંદોરા, જે કેટલી વસ્તુઓ સાહેબ બને, પણ મૂળ વસ્તુ એમાં સોનું છે. આપણે સમજી શકીએ, પણ એમાંથી બનેલી વસ્તુના આકાર પ્રકાર ઉપયોગથી એનું નામ માત્ર જુદું છે. એ પછી માટી હોય, લોખંડ હોય, લાકડું હોય, સોનું હોય કે કોઈ પણ અન્ય ધાતુ હોય, એમાંથી બનતી કોઈ પણ વસ્તુ એના આકાર પ્રકારને ઉપયોગથી નામ માત્ર અલગ છે, પણ મૂળ વસ્તુ આપણે જો ઓળખી લઈએ, એટલે મૂળ વસ્તુને ઓળખવાની, પામવાની વાત કરી. શ્વેતકેતુ બોલ્યો, પિતાજી, ત્યારે મારા ગુરુએ તો મને એવો કોઈ પદાર્થ બતાવ્યો નથી કે જે જાણ્યાથી સઘળાનું જ્ઞાન થઈ જાય. કે પિતાજી, ના, મારા ગુરુએ એવો કોઈ વસ્તુ કે પદાર્થ મને બતાવ્યો નથી કે એ જાણી લેવાથી મને સઘળું, સમગ્ર જ્ઞાન થઈ જાય. મને લાગે છે કે કદાચ એ પદાર્થ એ ગુરુ પોતે જાણતા નહીં હોય, અને જો જાણતા હોય તો શા માટે મને ન કહે? માટે પિતાજી, તમે જ મને કહો કે એવી કઈ વસ્તુ છે કે એકને જાણવાથી બધું જ્ઞાન થઈ જાય. પિતાએ કહ્યું, એ પદાર્થ તે પરમેશ્વર છે. ઈશ્વર એકને ઓળખી લેવાથી બધું જ સમજમાં આવી જાય. સઘળા સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરને આપણે, એના સંચાલન કરતા ઈશ્વરને જો સમજી ઓળખી લઈએ તો આ બધું જ આપણા જાણમાં આવી જાય. અને પિતાજી આગળ વાત કરે છે કે જેમ ઘડો વગેરે માટીના બનેલા છે, ઘરેણા વગેરે સોનાના બનેલા છે, છરી તલવાર વગેરે લોઢાના બનેલા છે, તેમ આ સર્વ પદાર્થો ઈશ્વર પરમેશ્વરના બનેલા છે. કે આપણે તો ઈશ્વરે જે વસ્તુઓ પહેલેથી જ રાખી મૂકી છે આપણા ઉપયોગ માટે, પ્રકૃતિના જે કાંઈ કેટલા સર્જનો ઈશ્વરે કર્યા છે, એ પ્રકૃતિના તત્વોના સર્જન એમાંથી આપણે નવી નવી વસ્તુ ફક્ત બનાવીએ છીએ. એટલે આપણે કલાકાર છીએ, બનાવી શકીએ છીએ, પણ એ વસ્તુ ઈશ્વરે પહેલેથી જ રાખેલી છે એટલે બનાવી શકીએ છીએ. તો આમ જેમ ઘડો વગેરે માટીના બનેલા છે, ઘરેણા વગેરે સોનાના બનેલા છે, છરી તલવાર વગેરે લોઢાના બનેલા છે, તેમ આ સર્વ પદાર્થો જે છે, મૂળ વસ્તુ એ ઈશ્વરે બનાવેલી છે. પરમેશ્વરને ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાવ, ઈશ્વરને એમ થયું કે હું એકલો છું તો લાવને અનેક ગણો થાવ, એટલે ઈશ્વરે પોતાના માંથી આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું. અને એમ ઈચ્છા કરી એણે પોતે જ પૃથ્વી, પાણી, તેજ વગેરે પ્રકૃતિના તત્વો ધારણ કર્યા અને આ
સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે શરૂઆતમાં જે વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે ઈશ્વર આ સૃષ્ટિનું સંચાલન કરે છે, તો આ ઈશ્વરે આ સર્જન શેમાંથી કર્યું હશે? તો આખી જો જે આખો ઘટનાક્રમ છે તમે જુઓ કે કઈ રીતે આપણને આનંદ શંકર ધ્રુવે ગુરુ શિષ્યના સંવાદ દ્વારા જે મૂળ તત્વજ્ઞાન આપણને આપ્યું છે, મૂળ ચિંતન જે સરળ શબ્દોમાં જે રજૂ કર્યું છે કે ઈશ્વરે પોતાનામાંથી બનાવ્યું છે. એને એમ થયું કે હું એક છે તો લાવ અનેક ગણો થાવ, તો ઈશ્વરે પોતાનામાંથી પૃથ્વી, પાણી, તેજ, વૃક્ષો, સજીવ સૃષ્ટિ, નિર્જીવ સૃષ્ટિનો ઉપયોગમાં આવે એવા પ્રકૃતિના તત્વો, કેટલાય પ્રકૃતિના તત્વો બનાવ્યા અને આ સૃષ્ટિનું સર્જન થયું. તે પછી પિતાએ પુત્રને પરમેશ્વર ઈશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું. ખાલી વિદ્યા ભણવાથી જે પુત્ર ખાલી જ્ઞાન માહિતીથી જે પુત્ર અભિમાની થઈ ગયો હતો તે ઈશ્વર સંબંધી જ્ઞાન થતાં હવે નમ્ર બન્યો, વિનમ્ર બન્યો અને એને જે ખરી વસ્તુ જાણવાની હતી એ વસ્તુ એણે જાણી. આમ ઈશ્વર આ સૃષ્ટિનું સર્જન શેમાંથી કર્યું છે? તો કે ઈશ્વરે પોતાનામાંથી જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને સૃષ્ટિના સર્જનના જે તત્વો છે એમાંથી આપણે અલગ અલગ વસ્તુઓ બનાવીએ છીએ. આમ ઈશ્વરના સર્જન ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો તફાવત અહીં ભેદ આ પ્રશ્ન દ્વારા, આ જવાબ દ્વારા શ્વેતકેતુ અને ઉદાલકના જે સંવાદ છે એના દ્વારા આપણને એ ભેદનો ઉકેલ મળે છે. બીજે દિવસે પણ એ ઝાડ નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો. સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા. બીજો દિવસ એ જ વૃક્ષ નીચે ધર્મનું જ્ઞાન પ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓ બેઠા છે, શિષ્યો બેઠા છે અને એકદમ શાંત, જેમ પ્રભુમાંથી આ સર્વ સૃષ્ટિ ફેલાય છે તેમ વડમાંથી વડવાઈઓ ફેલાઈ હતી, જેમ ઈશ્વરમાંથી આ આખું સૃષ્ટિનું સર્જન થયું છે ઈશ્વરનામાંથી, એમ આ વડની વડમાંથી અનેક વડવાઈઓ ફેલાઈ હતી. વડવાઈ વિશે આપ જાણતા હશો. તે વડનું ફૂટેલ કૂણ મળ્યું એટલે વડવાઈ. વડની ડાળીમાંથી ફૂટીને જે લબડતું મૂળ છે, મૂળ ડાળીમાંથી જે અનેક બીજા મૂળ લબડતા હોય, લટકતા હોય એ છે વડવાઈ. તો તમારો એ શબ્દ સમૂહ છે. તમે જ્યારે પૂછાય છે વડની ડાળીમાંથી ફૂટીને લટકતું મૂળ, તમારો જવાબ હોય વડવાઈ. એમ જેમ ઈશ્વરમાંથી આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે એમ આ વડમાંથી અનેક વડવાઈઓ ફેલાયેલી હતી. વડની ઉપર લાલ લાલ પુષ્કળ ટેટાઓ બાજેલા હતા, એટલે લાગેલા હતા. ટેટા એટલે વડનું ફળ, એ અનેક ટેટાઓ આ વડ ઉપર લાગેલા હતા. તેમને ખાવા માટે ત્યાં કેટલાય પક્ષીઓ આવીને બેઠા હતા. કે એ વડના જે ટેટા છે, એ વડનું જે ફળ છે, એ ટેટાને ખાવા માટે કેટલાય પક્ષીઓ ત્યાં આવીને બેઠા હતા. વૃક્ષ નીચે પણ પવન અને પક્ષીઓએ નીચે પાડેલા પુષ્કળ ટેટાઓ એ વૃક્ષ એ વડ વડના વૃક્ષ નીચે જ્યાં ત્યાં વિખારાયેલા હતા. આમ બીજા દિવસે કેવો માહોલ છે એની વાત કરે છે. વડવાઈ, એનું ફળ, પવન અને પક્ષીઓના ખાવાના કારણે અને ટેટાઓ ત્યાં ખરેલા છે. આ વખતે શિક્ષક બોલ્યા કે કાલની વાતમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. હવે શિક્ષકે પૂછ્યું હવે ગઈકાલે જે કંઈ વાત હતી એના અનુસંધાને, એ વાત તો ક્લિયર થઈ ગઈ, છતાં એના અનુસંધાને કંઈ વાત હોય, પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. તો આમ હવે પછી જે ગુરુ શિષ્યનો જે સંવાદ છે એ આપણે ત્રીજા આ ચેપ્ટરના ત્રીજા પીડીએફ વિડીયો લેક્ચર દ્વારા આગળ સમજીશું. આપ સર્વે વિદ્યાર્થીઓએ લેખક પરિચય સાથે આ ચેપ્ટરનું એકાગ્ર ચિત્તે, એકાંત ચિત્તે વાંચન કરવાનું છે, સમજવાનું છે
અગાઉના પ્રથમ અને બીજા પીડીએફ વિડીયો લેક્ચર દ્વારા આ ચેપ્ટરની જે કંઈ વાત થઈ છે એના દ્વારા આ ચેપ્ટરના મૂળ ભાવને અર્થને સમજવાનો છે. સ્વાતી બુકમાં લખેલા પ્રશ્નો વાંચવા અને સમજવા. ફરી મળીશું આ ચેપ્ટરના ત્રીજા પીડીએફ વિડીયો લેક્ચર સાથે. અસ્તુ.